સમાચારમાં આગળ વાત કરીએ. વડોદરામાં ગણેશોત્સવના પરિપત્રમાં ફેરફારની માંગ કરાઈ છે. પોલીસ કમિશનરના પરિપત્રમાં ફેરફારની લોકોએ માંગ કરી છે. વડોદરામાં ગણેશોત્સવ સમિતિની બેઠક મળી હતી. મૂર્તિકારો, ડીજે, સાઉન્ડ સિસ્ટમના સંચાલકો પણ તેમાં જોડાયા હતા. પરિપત્રમાં ફેરફાર નહીં થાય તો મહારેલી યોજવા રણનીતિ ઘડવામાં આવી છે. ગણેશ મંડળો પરિવાર સાથે 23 જૂને મહારેલી કરશે. માંડવીથી સિદ્ધિ વિનાયક મંદિર સુધી મહારેલીનું આયોજન કરાયું છે. દર વર્ષે પરિપત્ર દ્વારા દબાવવામાં આવે છે તેવું ગણેશ મંડળ દ્વારા કહેવામાં આવ્યું છે. પ્રતાપ મરદાની પોળ ખાતે મુખ્ય જે વડોદરા ગણેશોત્સવ સમિતિની ટીમ છે એમની સાથે મૂર્તિકાર એસોસિએશન અને સાઉન્ડ એસોસિએશન એકત્ર થયા હતા અને દર વર્ષે એકનો એક જ જે પરિપત્ર આવે છે એ પરિપત્રને લઈને ખૂબ ગંભીર ચર્ચા એના પર થઈ હતી. દર વર્ષે પરિપત્ર આવે છે પછી અમારે જે અહીંના શીર્ષ નેતૃત્વવાળા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમના પાસે જવું પડે છે. એમને અમારે આજીજીઓ કરવી પડે છે. અમારા સનાતન હિન્દુ ધર્મના એક ઉત્સવને ઉજવવા માટે અમારે એમના ભાઈ બાપા કરવા પડે છે. ત્યારે જઈને અમને આ ભીખમાં છેલ્લા કેટલાય વર્ષોથી આ ઉત્સવ મળે છે. હવે અમને શરમ આવે છે કેમ કે તમામે તમામ જે ગણેશ મંડળ છે 100માંથી 99 ગણેશ મંડળો જ્યારે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હોય, વડોદરા ગ્રામ્યની સાથે સાથે 7 ધારાસભ્ય, 1 સાંસદ, 76 કાઉન્સિલરમાંથી 69 કાઉન્સિલરો જ્યારે ભારતીય જનતા પાર્ટીના જીતતા હોય તો પણ આ હિન્દુઓને પોતાના એક ઉત્સવ માટે દર વખતે ભીખ માંગવા જવું પડે, આ ખૂબ મોટી શરમની વાત છે. હવે વડોદરા ગણેશોત્સવ સમિતિએ નક્કી કર્યું છે કે જો સત્તાધારી પક્ષ સામે ચાલીને આ ગણેશોત્સવ પર જે રિસ્ટ્રિક્શન લાગેલા છે એ હટાવવાની જાહેરાત નહીં કરે તો આ વર્ષે સમગ્ર વડોદરા ગણેશોત્સવ સમિતિ ગણેશોત્સવ સ્થગિત કરશે અને ફક્ત ગણેશજીની જે સ્થાપના મૂર્તિ છે એ જ મૂર્તિ બેસાડવામાં આવશે. ગણેશ, વડોદરા શહેર સંસ્કારી નગરીના તમામ ગણેશ મંડળોને જાણ કરવામાં આવે છે કે જે જાહેરનામું બહાર નીકળ્યું છે ગણપતિ દાદાની હાઇટને લઈને, તેના વિરોધની અંદર રવિવારે 23 તારીખે 23/6/2024ના રોજ એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો તેમના પરિવાર સાથે, ગણેશ મંડળના સભ્યો સાથે આ જે પવિત્ર તહેવાર છે, સનાતની ધર્મનો પવિત્ર તહેવાર છે, પ્રથમ પૂજનીય ગણેશજી જેમની સ્થાપનાને લઈને વિવાદો ઊભા થયા છે. દર વખતની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળોને પ્રેશર આપવામાં આવ્યું છે કે ભાઈ આ વખતે તમે POPની 5 ફૂટની ને માટીની 9 ફૂટની મૂર્તિ જ બનાવવામાં આવશે, એના સિવાય મૂર્તિ બનાવવામાં આવશે નહીં. તો આજ રોજના દિવસે અમે અહીંયા પ્રતાપ મડગાની પોળમાં ગણેશ સમિતિની મિટિંગ થયેલી છે અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ દર વખતની જેમ આ વર્ષે અમે કોઈ પણ સત્તાધારી પક્ષ પાસે કોઈ પણ પ્રકારની ભીખ માંગવા જઈશું નહીં. એમને જે બી નિર્ણય લેવો હોય તે શોર્ટમાં જલ્દીમાં નિર્ણય લઈ લે, નહીં તો આ વખતે અમે ટોટલી સ્થાપનાની જ મૂર્તિનું સ્થાપના કરવાના છે. અને 23 તારીખે અમે માંડવીથી સાંજે 5 વાગે વિરોધ પ્રદર્શન કરવાના છે.